વેસુ વિસ્તારમાં રહેતી દિવ્યા આઠવા લાઇન્સ વિસ્તારની કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા એક વર્ષથી દિવ્યા પોતાના ક્લાસમાં અભ્યાસ કરતા બાદશાહ સુફિયાન મોહમ્મદ પતે સાથે મિત્રતા થઈ હતી. ગત નવેમ્બર મહિનામાં બાદશાહ દિવ્યાને મળવા માટે વેસુના સફલ સ્ક્વેર પાસે બોલાવી નજીકના યુ એન્ડ મી કેફેના કપલ બોક્સમાં લઈ ગયો હતો, જ્યાં બાદશાહે બંનેને સાથે ફોટા પાડ્યા હતા. ત્યારબાદ બાદશાહે પુનઃ દિવ્યાને કાફેમાં મળવા બોલાવી હતી, પરંતુ ઇનકાર કરતા બાદશાહે ફોટો કોલેજના મિત્રોના ગ્રુપમાં વાયરલ કરીવાની અને તેઓ એકલા કેફેમાં ગયા હતા, ત્યાં બહુ મજા કરી હતી તેવી વાત ફેલાવી બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી દિવ્યાએ બાદશાહને મળવા પુનઃ યુ એન્ડ મી કેફેમાં ગઈ હતી, જ્યાં કપલ બોક્સમાં દિવ્યા સાથે બાદશાહે દુષ્કર્મ કર્યું હતું. દિવ્યાની બાદશાહ સાથે સંબંધની જાણ તેના પરિવારને થઈ જતાં ઠપકો આપતા દિવ્યાએ સંબંધ તોડી નાખ્યો હતો, પરંતુ બાદશાહે દિવ્યાની ઘરની આજુબાજુ આટાફેરા કરવા લાગ્યો હતો અને બંને દિવસ અગાઉ ઘોડદર રોડ જોગર્સ પાર્ક પાસે મળવા બોલાવી હતી, પણ જાહેરમાં છુટકારો લેવાનો પ્રયાસ કરતા દિવ્યા ભાગીને ઘરે પહોંચી ગઈ હતી અને પિતા અને ભાઈને જાણ કર્યા બાદ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દિવ્યાની મદદથી બાદશાહને મળવાને બહાને બોલાવી છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો.